નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 4 જે છે ભારતની રાષ્ટ્રીય ચળવળો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 9ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. માટે કરીને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો. તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. તો મિત્રો, આ પ્રશ્નો મોટા છે, મોટા પ્રશ્નોના જવાબ તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. પહેલો પ્રશ્ન છે કે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ પરિણામોની ચર્ચા કરો. તેનો જોઈએ જવાબ, તો સ્વદેશી ચળવળ, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, એમાં પહેલો છે સ્વદેશી ચળવળ. તો સ્વદેશી વસ્તુઓ અપનાવવાના હાકલ કરવામાં આવી અને બીજા પણ નીચે ટોપિક આપેલા છે. બીજો છે વિદેશી માલનો બહિષ્કાર કરવો, તો એમની પણ માહિતી આપેલી છે. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો છે કે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. નેક્સ્ટ છે પરિણામો. તો મિત્રો, આ વિડીયોની અંદર જેવી રીતે પ્રશ્નોના સંપૂર્ણ ટોપિક વાઇઝ મુદ્દા વાઇઝ પ્રશ્નોના જવાબ લખેલા છે એવી રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં જે તમે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ તમારે આવી જ રીતે લખવાનું છે, જેથી કરીને તમારું લખાણ પણ સરસ લાગે અને જો પરીક્ષાની અંદર લખશો તો તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં. તો હવે આપણે વિડીયોમાં આગળ વધીશું. જોઈ શકો છો મિત્રો, સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખતા રહેવાનું છે. નેક્સ્ટ ત્રીજો છે કે અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવ જણાવી તેની અસરો તપાસો. તો એમને જોઈએ અસહકાર આંદોલનના કાર્યક્રમો, તો એની સંપૂર્ણ કાર્યક્રમની સમજૂતી આપેલી છે વિગતવાર, એ તમે જોઈ શકો છો વિડીયોમાં. નેક્સ્ટ આગળ વધીશું. આપણે સંપૂર્ણ ટોપિક વાઇઝ જવાબ આપેલા જ છે. બીજો છે ટૂંક નોટ લખો, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. તો વિદેશોમાં પણ જે ક્રાંતિકારી ચળવળો ચાલી હતી તેમની પણ માહિતી આપેલી છે. અને મિત્રો, ધોરણ 9ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે, તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો, ધોરણ 9ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, ત્યાં જઈને તમે જોડાઈ જજો, જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર આઈએમપી પ્રશ્નો અને આઈએમપી બધા જ વિડીયો તમને ત્યાં ગ્રુપની અંદર અપડેટ જોવા મળી જશે. સૌપ્રથમ ત્રીજો છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એના વિશે મિત્રો તમારે વિસ્તૃત નોંધ સમજાવવાની છે, વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે સંપૂર્ણ માહિતી. તો આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. ચોથો છે સ્વરાજ પક્ષ. તો સ્વરાજ પક્ષ વિશે પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે, જે વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ સમજૂતી આપેલી જ છે વિડીયોમાં. નેક્સ્ટ જો છે નીચેના પ્રશ્નોના જવાબ આપો, એમાં પહેલો બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે. તો ઈસવીસન 1905માં તે સમયના વાઇસરો લોર્ડ કર્ઝને બંગાળના બે ભાગલા પાડ્યા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ. આની પાછળનો ઈરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડાવવાનો હતો. બીજો છે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્રકુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. બારિન્દ્રકુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગ ખુંદી વળ્યા. આ સ્વામી 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્રકુમાર વડોદરા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિઓની યોજના આલેખી, તેની ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો. ઉપરાંત દક્ષિણ સામાયિકોમાં છપાયેલા ઉપરાંત ક્રાંતિની યોજનાઓ વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, કસરત, ગુલાબનો કિસ્સો વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન પડે.
આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. જોઈએ ત્રીજો, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે? તો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી, જેથી ગાંધીજી આને કાળો કાયદો કહે છે. ચોથો છે, અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો 5 ફેબ્રુઆરી 1922ના ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરી ચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. ઉશ્કરાયેલ ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજીએ બ્રિટિશ સરકાર સાથે અહિંસક આંદોલન કર્યું. અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. પાંચમો છે, સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા નીચેના કારણોથી ઓછી થઈ. તો કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી, નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. સ્વરાજ પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું. નેક્સ્ટ જોઈએ, સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં પહેલો, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ, રાષ્ટ્રીય શોક દિન. બીજો છે, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો આવશે ડી, મોરલે મિન્ટોએ. ત્રીજો છે, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌ પ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો આવશે ડી, અરવિંદ ઘોષ. ચોથો છે, પરદેશની ભૂમિ પર હિન્દુનો સૂચિત રાષ્ટ્ર ધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? તો આવશે સી, મેડમ ભીખાઈજી કામાએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ધોરણ 9નું વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.